ગુડ મોર્નિંગ સિયુસા સ્કૂલ સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? કેમ છો વિદ્યાર્થીઓ? આજના ગુજરાતી વિષયમાં આપણે લેશન 14 કરવાના છીએ અને હોમવર્કમાં તમારે મહાવરો અને સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 45 અને 46માં કમ્પ્લીટ કરવાનું છે. તો ચલો શરૂ કરીએ. ઓકે વિદ્યાર્થીઓ, આજનો લેશન જોઈએ, લેશન 14, અહ એ ઓ. સૌથી પહેલાં જોઈએ અહ, વિસર્ગ. અ પછી જે આવતા બે ટપકા છે તે વિસર્ગ છે, અહ. જેમ કે ત અને એને વિસર્ગ લાગતા તહ બનશે, સ્વતઃ. મ ને વિસર્ગ લાગતા મહ બનશે, જેમ કે નમઃ. એનો ઉચ્ચાર આપણે હ જેવો કરીશું. ત્યાર પછી જુઓ એ, એકમાત્ર જેવો એકમાત્ર જ છે. બેટ, રેકેટ. અહીંયા ર અને બ બેમાં એ લાગેલો છે. ત્યાર પછી જુઓ ઓ. જેવી રીતે આપણે અને કાનો માત્ર ઓ લખીએ છીએ, એવી જ રીતે આ પણ એક પ્રકારનો કાનો અને માત્ર જ છે. જેમ કે બ વ્યંજનને ઓ લાગતા બનશે બો, બોલ. હ વ્યંજનને ઓ લાગતા બનશે હો, હોકી. તો એવી રીતે આપણે અહ, એ અને ઓ શીખ્યા. હવે આપણે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 45 પર મહાવરો આપેલો છે તે જોઈએ. પ્રશ્ન અ, વાંચો અને લખો. અહ અને વિસર્ગ અહ, અહીંયા શબ્દો આપેલા છે, અહવાળા છે. તમારે જોવાના છે, વાંચવાના છે અને પછી અહીંયા નીચે જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. જેમ કે નમઃ, પુનઃ, અતઃ, ઉષહકાલ, દુઃખી. આ શબ્દો તમારે જોઈને અહીંયા લખવાના છે. એવી જ રીતે અહીંયા એ અને એકમાત્ર એના શબ્દો આપેલા છે, હેલો, કેચ, મેચ, ગેસ, કેન. અને ત્યાર પછી ઓના શબ્દો જુઓ, ટોસ, જોન, મોલ, ઓઇલ અને લોક. આ બધા શબ્દો તમારે જોઈ જોઈને બોલતા જવાના છે અને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 45 પર એઝ અ હોમવર્ક કમ્પ્લીટ કરવાના છે. હવે જુઓ વિદ્યાર્થીઓ, તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 46 પર સ્વાધ્યાય આપેલું છે, તે પણ તમારે એઝ અ હોમવર્ક તમારી ટેક્સ્ટબુકમાં પૂરું કરવાનું છે. પ્રશ્ન પહેલો, આ ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને લખો. અહીંયા ચિત્રો આપેલા છે, એની બાજુમાં એ ચિત્ર ને લગતા શબ્દો આપેલા છે. તમારે એ શબ્દ જોઈને નીચે આપેલી જગ્યામાં સારા અક્ષરે બોલતા જવાના છે અને લખતા જવાના છે. જેમ કે ડૉક્ટર, અહીંયા ડૉક્ટરનું ચિત્ર આપેલું છે. હેટ, કોફી, ફેન. તો એવી રીતે તમારે આ શબ્દો જોઈ જોઈને અહીંયા લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન ઈ. ચિત્ર ઓળખો, શબ્દ લખો અને વાક્ય પૂર્ણ કરો. અહીંયા એક વાક્ય આપેલું છે પણ એક શબ્દ બાકી રાખેલો છે અને એ શબ્દને લગતું ચિત્ર આપેલું છે. તમારે ચિત્ર ઓળખવાનું છે અને ચિત્રમાં જે વસ્તુ આપેલી છે એનો શબ્દ તમારે ખાલી જગ્યામાં લખીને વાક્ય પૂર્ણ કરવાનું છે. જેમ કે ની પાએ, અહીંયા ફ્રોકનું ચિત્ર છે તો અહીંયા લખશું ફ્રોક. ધોયું. મારો, કેમેરાનું ચિત્ર છે તો અહીંયા લખશું કેમેરો. આપ, મારો કેમેરો આપ. રિયાએ, ખાલી જગ્યામાં પંખાનું ચિત્ર છે તો અહીંયા લખશું પંખો ચાલુ કર્યો. રિયાએ પંખો ચાલુ કર્યો. અને અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે, બે ચિત્રો આપેલા છે, બેટ અને બોલનું. તો લખશું સાહિલ, પછી અહીંયા તમારે બેટ શબ્દ લખવાનો છે અને અહીંયા બોલ. તો વાક્ય બનશે, સાહિલ બેટ અને બોલ લાવ્યો. એવી રીતે તમારું અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે અને લેશન નંબર 1414 પણ આપણે કમ્પ્લીટ કર્યો અહીંયા. તો આ તમારું હોમવર્ક છે, પેજ નંબર 46 તમારી ટેક્સ્ટબુકમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે.